અંજાર નગરપાલિકા દ્વારા શહેરના લોકોને ગટરની સમસ્યાથી મુક્તિ મળે તે માટે 5-1 માસ પહેલાં રૂપિયા 48 લાખના ખર્ચે વેક્યુમ મશીન ખરીદવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 5 માસથી તે બંધ હાલતમાં જ જોવા મળી રહ્યું છે, જેના કારણે આ મશીનની ખરીદીમાં ભ્રષ્ટાચારનો જે આક્ષેપ થયા હતા. પાલિકા દ્વારા મશીન ચાલુ કરવા માટે સંબંધિત પાર્ટીને જણાવતા તેમના દ્વારા સ્થળ ઉપર આવી જરૂરી એવા સેટિંગ કરીને મશીન ચાલુ કરી આપવામાં આવતા રહેવાસીને ગટર સમસ્યામાંથી મુક્તિ મળી હતી. છેલ્લા કેટલાક સમયથી વોક્યુમ મશીન ચાલુ થયેલ હતું અને આજે અચાનક આ વોક્યુમ મશીનની સાફ્ટિંગ તૂટી જવાના કારણે વોક્યુમ મશીન રોડ પર બંધ હાલતમાં ઊભી રહી ગયેલ છે. ત્યારે લોકોના મુખે ચર્ચાતી વાતો મુજબ જે વોક્યુમ મશીન 48 લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલ છે, તે મશીન સતત ચાલુ 1.5 માસ ચાલુ રહેલ છે, ત્યારે વોક્યુમ મશીનની ખરીદી અધધ રકમ કરેલ હોવા છતાં સાફ્ટિંગ તૂટી જાય એ પ્રમાણે મશીનની તમામ આઇટમો ખરાબ હોઈ શકે, તે સાફ્ટિંગ તૂટી જવાની થી ફરતી થાય છે. તેમજ જે તે સમયે સર્વે થયેલ ત્યારે પણ વોક્યુમ મશીનની ચેચિસ અને પતરા સડેલા હોવાનું સર્વેના રિપોર્ટમાં દર્શાવવામાં આવેલું, જે સત્તાધીશો દ્વારા અમદાવાદની પાર્ટી પાસેથી ખરીદવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે અમદાવાદની પાર્ટીએ વોક્યુમ મશીન જૂનું પુરાણું નગરપાલિકાને પધરાવી દેવામાં આવેલ છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા મશીનના ગેરંટી પીરિયડમાં નવી સાફ્ટિંગ જેની પાસેથી મશીન ખરીદવામાં આવેલ છે તેની પાસે નવી સાફ્ટિંગ લેવી જોઈએ. નગરપાલિકાએ 48 લાખના ખર્ચે ખરીદવામાં આવેલા વોક્યુમ મશીન હાલતે ચાલુ હાલતે બંધ પડી જતું હોય છે, તો પાલિકાના તથા શહેરીજનોના પૈસા જાણે કે આ વોક્યુમ મશીનમાં નહીં પણ પાણીમાં ગયા હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.